અમદાવાદમાં વરસાદને લઈને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે અને હાલ શહેરમાં ક્યાંય પાણી ભરેલા નથી તેવું તેમણે જણાવ્યું. સવારથી જ અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. એએમસી પાલડી કંટ્રોલ રૂમ ખાતે આ બેઠક મળી હતી. પૂર્વ વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે વાસણા બેરેજમાં 2 દરવાજા 1 ફૂટ જેટલા ખોલી નાખાયા છે. ખારીકટ કેનાલમાં પણ પંપ લગાવવામાં આવ્યા છે. નરોડામાં પણ 3.5-3.5 ઇંચ જેટલો વરસાદ થયેલ છે. એટલે પૂર્વની સાઈડની અંદર વધારે વરસાદને કારણે કોઈ કોઈક જગ્યાએ પાણી ભરવાના પણ પ્રશ્નો બન્યા છે. મોટાભાગે 61 એવી જગ્યાઓ પૂર્વ વિભાગમાં હતી કે જ્યાં પાણી ભરાયું હતું, પણ પાણીનો નિકાલ પણ થઈ ગયો છે. અમદાવાદ શહેરમાં અત્યારે તમામ ટ્રાફિક સ્મૂથ રીતે ચાલી રહ્યો છે. તમામ અંડરપાસો ખુલ્લા છે. ખાસ કરીને અત્યાર સુધીમાં જો આપણી સાબરમતી રિવરની વાસણા બેરેજની વાત કરવામાં આવે તો વાસણા બેરેજના દરવાજા છે 131.75 ઉપર સ્થિર કરેલા છે, જેનાથી 2500 ક્યુસેક મીટર પાણી એટલે 2500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહેલું છે. એમાં 500 કેનાલમાં જાય છે અને બાકીનું રિવરમાં જઈ રહ્યું છે. એટલે સાબરમતીનો પ્રવાહ પણ એ પ્રમાણે નોર્મલ છે. 2 દરવાજા છે 1 ફૂટ જેટલા વાસણા બેરેજના ખોલવામાં આવેલા છે. એ ઉપરાંત વાત કરીએ તો જે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયું છે ત્યાં અમારી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્પોટ ઉપર ડીવોટરિંગ પંપ પણ મૂકેલા છે. 101 ડીવોટરિંગ પંપ પણ કાર્યરત છે, જેમાં અલગ અલગ પ્રકારના ડીવોટરિંગ પંપ છે. વાહન માઉન્ટેન્ટ ડીવોટરિંગ પંપ છે, વરુણ પંપ છે, ટેઇલર માઉન્ટેન પંપ છે, એ ઉપરાંત ટ્રોલી માઉન્ટેન પંપ છે. આમ કુલ 101 પંપો જે નીચાણવાળા વિસ્તારો છે, રકાબી જેવા જે એરિયા છે, ત્યાં એ પંપોથી કરવામાં આવી રહ્યું છે.